नमस्कार मित्रों, मारी चैनल पर आप बधानु स्वागत छे। एक बात कहवा मांगू छू, जे लोका मने सब्सक्राइब कर्यो एमने खूब खूब आभार छे। अने जो तमे हजी सुधी सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी लो, जेथी तमने आवती विडियो नी नोटिफिकेशन तमने मळी जशे पेपर नी। ओके, तो आजे आपणे धोरण 8 नो गणित नो सामायिक मूल्यांकन कसोटी नो पेपर करवाना छे, जुलाई महीना नो। ठीक है, जे अत्यारे निशाळ थी तमने आप्यो हशे। ओके, शाळा थी। तो चलो आपणे सॉल्यूशन शुरू करिए। तो पहलो क्वेश्चन छे, एमां आपणे खाली जगह भरवानी छे, बराबर। तो आमां पहलू जे सवाल छे एना मैं एन्सर तो बधाने आपी दी जाय, पण तमने एक वार कही दऊं कई रीते आया, बराबर, तो जेथी अहीं तमने समझण पड़ी जाए। तो पहलो शुं, पहलो छे कि 0.9 ने 10 वडे गुणवाना छे, बराबर। तो 0.9 छे, 9 छे एने 10 वडे गुणवाना छे। तो 0.9 ने आपणे 9/10 लखी शकाय, अने अहीं 10 छे तो 10 कपाईने 9 थई जशे। ओके, बधाने समझाई गयुं हशे। चलो बीजो दाखलो। तो बीजो दाखलो में आपणे 0.1 ने 12.6 वडे गुणवानुं छे, बराबर। तो आपणे 0.1 ने 1/10 लखी शकाय, गुणाकार आपणे 12.6 ने आपणे 126/10 लखी शकाय, बराबर। હવે 126 ઉપર આવી જશે અને નીચે 100 થઈ જશે। હવે આ બે ઝીરો છે એટલે બે સંખ્યા પછી શું મૂકવાનું, પોઈન્ટ મૂકવાનું, તો કેટલું થઈ જશે, 1.26, જે આપણો દાખલા નંબર 2નું જવાબ છે, બરાબર। ત્રીજો દાખલો જોઈએ। તો ત્રીજા દાખલામાં આપણને શું કહ્યું છે કે 3.25 છે એને 10 વડે ભાગવાનું છે, બરાબર। તો 3.25 છે તો એને 10 વડે ભાગીશું તો 1.0 અહીં છે, 1.0 આગળ વધી જશે, 1.0 છે તેથી 1.1 આગળ વધી જશે, તેથી 0.329 થઈ જશે, બરાબર। તો ચોથો દાખલો ગણીએ તો એમાં શું આપ્યું છે, આ કે આપણને 0.9ને 3 વડે ભાગવાનો છે। ચલો 0.9ને 9/10 લખી શકાય, હવે ભાગાકાર કરવાનો છે 3 વડે, તો ગુણ્યા અહીં 3 આવી જશે છેદમાં, બરાબર। હવે 3×3 9 કપાઈ જશે તો અહીં 3 રહી જશે, તો 3/10 તો કેટલા થઈ જશે, 0.3। યાદ છો બધા તમે, બરાબર। હવે પાંચમો દાખલો, તો પાંચમા દાખલામાં આપણને 12.5ને ભાગાકાર કરવાના છે 2.25માંથી, બરાબર। ચલો તો 12.5ને આપણે કઈ રીતે લખાઈ શકાય કે 125/10 લખી શકાય, હવે ભાગાકાર છે, ભાગાકાર, ઓકે। પછી 2.25ને આપણે શું લખી શકાય, 25/10, ઓકે, બધાને સમજાયું। હવે જો આ ભાગાકારને આપણે ગુણાકારમાં બદલી દેવું પડશે તો અંશ અને છેદ બદલાઈ જશે, બરાબર। આ 25/ જતો રહેશે અને આ અંશમાં આવતો રહેશે, બરાબર। તો 10/25 નીચે, હવે આ કેન્સલ થયો, આ 25 × 25 × 5 = 125 થયો, તો આ 5 આપણો શું આવી ગયો, જવાબ આવી ગયો, બરાબર। તો બધાને 5-5 દાખલા સમજાઈ ગયા હશે, તો તમે બરાબરથી ગણી શકશો, ખાલી જગ્યા છે તોય, બરાબર। એના પછી ચલો આગળનો દાખલો છે, દાખલા ગણો, આમાં આપણને સરળ સ્વરૂપમાં ફેરવવાનો છે આ દાખલાને, બરાબર। તો આપણે પહેલી કઈ છે, પહેલો છે 5/2 ની ઘાત 5 છે અને ભાગાકાર કરવાનો છે 2/5 ની ઘાત 3 છે, બરાબર। તો આપણે આમાં ઘાતવાળા નિયમો લગાવવાના છે। તો પહેલાં જો અહીં જુઓ અહીં કે 5/2 છે તેનો ઘાત છે, આ આપણો ક્વેશ્ચન છે, બરાબર। એમાં જો પહેલાં આ ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવશું તો જે છેદમાં છે એ અંશમાં, અને અંશવાળો આપણો ક્યાં આવી જશે, છેદમાં। તો આ અંશ આ 5/2 તો એ અંશમાં જતો રહ્યો, ઉપર જતો રહ્યો અને 2 નીચે આવી ગયા, બરાબર। તો હવે આ બંને આધાર સમાન થઈ ગયા, તો આધાર સમાન હોય ગુણાકારમાં આધાર સમાન હોય, બરાબર, આધાર સમાન હોય તો ઘાત શું થઈ જાય, સરવાળો થઈ જાય, તો x+y સરવાળો થઈ ગયો, તો બરાબર। તો અહીં 5 છે, અહીં 3 છે, તો 5×3 કેટલા થઈ જાય, 8 થઈ જાય, તો 5/8 × 2/8, તો 5/8 ગુણાકાર કરીએ તો આપણો આટલો આવી જશે, અને 2/8 કરીએ તો આપણે આટલો આવી જશે। તો આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે સરસ રીતે, સારી રીતે, બરાબર। ચલો એના પછી શું છે કે આપણે આ એક બીજો આપ્યો છે એને સરળ સ્વરૂપમાં ફેરવવાનો છે, બરાબર। ત્યાં જુઓ એની 4 ઘાત છે, બીની 4 ઘાત છે નીચે, તો બરાબર। તો આ જ ભાગાકારનો નિયમ લાગે કે એની 4 ઘાત અને અહીં નીચે બી એની 4 ઘાત, તો આ ભાગાકારનો નિયમ થઈ ગયો, તો ભાગાકારમાં માં આધાર સમાન હોય તો શું થાય, ઘાતોની વચ્ચે બાદબાકી થઈ જાય, તો આપણે આ બાદબાકી સ્વરૂપે લખી દીધા, આમ બીની કેટલી ઘાત છે, ઉપર 5 ઘાત અંશમાં અને છેદમાં કેટલી છે, 3 ઘાત, તો આ બેનો શું કરશું, આપણું માઇનસ કરશે, બાદબાકી કરશું, બરાબર। એના પછી સીનો જો
जो ऊपर सात घात है तो ऊपर सात घात आई, सात घात में थी आठ घात माइनस कर दी था बराबर। अब चार घात माइनस चार करिए तो एनी जीरो घात आई गई, अने एनी जीरो घात बराबर शू थाय वन थाय बराबर, बीनी बे घात थी गई अने सीनी माइनस वन, तो माइनस घात हो क्या जत रहे छेद में जत रहे, तो आप जवाब आ जैसे। ओके चलो तीजो दाखिल आप जुए तो यहाँ अपने एक्स की वेल्यू एक्स की किमत फाइंड करवानी छे पहला दाखला में बराबर, तो एक्स शोधवानो छे तो अहीं टू एक्स बराबर टेन आपेला छे बराबर, तो टू एक्स बराबर टेन छे तो दस छे, तो आ बे बे आ बाजू एक्स नी गुणाकार में छे गुणा में छे, तो पहली बाजू भागाकार में जैसे छेद में जतो रहेशे, तो दस छेद में बे तो केटला आई जशे आपणो एक्स बराबर पाँच। बीजो दाखिल शूँ आप्यो छे कि सेवन एम प्लस फाइव बराबर चालीस बराबर, हवे आप जे फाइव अहीं सरवाळा में छे तो पेली बाजू माइनस में जैसे आ बाजू प्लस में छे, तो चालीस माइनस पाँच तो पैंतीस थी गया, हवे आ सात अहीं गुणाकार में छे तो ये छेद में जैसे, छेद में जैसे तो तेरे सात पंदर पैंतीस पाँच वार में कापी देशे, तो आपणो जवाब आ गयो पाँच बराबर, एमनी किंमत आ गई। तीजो दाखिल है यहाँ एक्स की किमत शोधवानी छे तो बराबर, पहला जो आ काउंस छे तो काउंस ने पहला खोलवू पड़से, तो आप आनो अंदर गुणाकार पछी आनो तेणु वाले गुणाकार पची सॉल्व कर देवानुं बराबर, तो आ अंदर गुणाकार तो बे टू टू एक्स थी जैसे अने प्लस तेण दू छो थी जैसे बराबर में दस है बराबर। हवे आ जे छो छे आ बाजू प्लस में है तो पेली बाजू माइनस में जैसे, तो दस माइनस छो बराबर केटला थी जैसे चार, हवे आ बे गुणाकार में है तो पेली बाजू सेम जैसे बाद बाकी भागाकार में जैसे, अने भागाकार में जैसे तो एक्स बराबर बे थी जैसे। ठीक है एना पछी शू छे कि आपणे आने टका में फेरावानुं छे, आ पूर्णांक आप्यो छे तेने टका में फेरावानुं छे, तो गमे त्यारे पूर्णांकमांथी टकामां फेरववानो किंमतमांथी टकामां फेरववानो हो तो 100 वडे ગુણાકાર કરી દેવાનો, 100 વડે શું કરવાનું ગુણાકાર કરી દેવાનું, તો આપણે આ સંખ્યા આપી છે 7/4 એને 100 વડે ગુણાકાર કરીએ તો આ 4 આપ્યો છે, તો 4 થી 25 ટકા 100 કપાઈ જશે અને 25 રહી જશે, તો 25 × 7 = 175 આપણો જવાબ થઈ ગયો બરાબર। एना पछी शू छे कि 0.65 ने एटले केटला टका बराबर, आने पर टका में फेरवानुं 0.65 × 100 करीशुं केम के 100 टका में आपणे फेरवाना होय त्यारे 100 थी गुणाकार करीशुं। हवे 0.65 ने आपणे 65/100 लखी शकाय, हवे आप 100 आ 100 कैंसल थई जशे अने शू आई जशे आपणो 65 जवाब आई जशे। चलो एना पछी आपणे शू 60 હવે જો અહીં અહીં ટકામાં આપ્યું છે એને આપણે દશાંશ સ્વરૂપે ફેરવવાનું છે, તો હવે ટકામાંથી દશાંશ સ્વરૂપે ફેરવવાનું તો 100 વડે ભાગ કરવાનો, ભાગાકાર કરવાનો, 100 વડે ભાગાકાર કરવાનો બરાબર, ભાગાકાર કરવાનો, તો આપણે અહીં 60 છે તો 60ને 100 વડે ભાગાકાર કર્યા તો આપણે આ 0 0 કપાઈ ગયો, તો 6/10 રહ્યો, તો 6/10 તો 10 છે, તો એક સંખ્યા પછી પોઈન્ટ આવી જશે એટલે 0.6 જ આપણો જવાબ આવી જશે। चलो एना पछी चौथो दाखलो छे एमां 20% ने दशांश स्वरूप में फेरवानुं, तो फरती 20% छे एने 100 वडे शू करशुं भागाकार छेद में 100 मूकीशुं अने 100 मूकीशुं पछी 1 0 1 0 कैंसल थई जशे 2/10 आई जशे अने 10 छे तो एक संख्या पर पहले पछी शू आई जशे पॉइंट आई जशे। ओके चलो एना पछी 3.5 एटले केटला टका बराबर, तो 3.5 ने आपणे 35/10 लखी शकाय अने गुणिया 100 करीशुं अने 10 कैंसल थई जशे અને આ શું થઈ જશે 35/350। ઓકે તો 350% આપણું આન્સર। ચલો એના પછી માગ્યા મુજબ એન્સર આપવાનો છે, તો એમાં આપણે પહેલો જ દાખલો છે કે 1000 રૂપિયાના 3 લેખે 2 વર્ષ માટે સાદું વ્યાજ બરાબર, તો આપણે 1000 રૂપિયાનું 3 વર્ષ લેખે અને 2 વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું છે બરાબર, તો આનો સાદું વ્યાજનું આપણે બધાને સૂત્ર ખબર જ છે શું થાય, તો આ વ્યાજ બરાબર અથવા આઈ બરાબર શું થાય P×R×N, જ્યાં પી એ મૂલદર છે, આર એ આપણે દર છે અને એન એ આપણી અવધિ છે બરાબર। તો હવે જો આમાં કિંમતો મૂકીએ 100 1000 મૂક્યા, 3 મૂક્યા અને 2 મૂક્યા બરાબર, 2 મૂક્યા ભાગ્યા 100 મૂક્યા, 2 0 કપાઈ જશે ઉપર રહી જશે આ 10 × 3 × 2 બરાબર, આ લખ્યું એ પ્રમાણે, તો આ થઈ જશે 60, તો આપણો 60 રૂપિયા શું આવશે જવાબ, આપણો વ્યાજ થઈ ગયો, 60 રૂપિયા શું થઈ ગયો આપણો વ્યાજ થઈ ગયો। ઓકે એના પછીનો દાખલો છે કે 5000 રૂપિયાનું 7% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ શોધવાની છે બરાબર, તો પહેલાં આપણે સાદું વ્યાજ શોધવામાં પડશે, તો ગયા દાખલાની જેમ જ આને પણ શું કરશું વ્યાજ પહેલાં શોધી દઈશું, તો સાદું વ્યાજનો ફોર્મ્યુલો શું છે, I/P×R×N/100, તો ઉપર જો તો પી કેટલો છે 5000, આર 7 છે અને 2 વર્ષ માટે આપણે શું કરવાનું છે મૂકવાના છે પૈસા, અને ભાગ્યા 100, તો હવે આ 2 0 કપાઈ જશે
अबे जीरो कपाई जैसे ऊपर जैसे 50 × 7 × 2 ओके, तो आ बधा नो गुणाकार करशू, गुणाकार करशू तो आपको કેટલો આવી જશે? 7 આવી જશે, 7 આવી જશે. આ કૂતરો કેમ બસે છે એલા? એટલે આ ચલો 7 આવી જશે, 700 આવી જશે બરાબર. હવે 700 પછી આપણે શું શોધવાની છે? મૂલ દર શોધવાની છે. તો મૂલ દર શોધવા માટે આપણે શું કરશું? એક સેકન્ડ, આ ક્યાં જતો રહ્યો? હા ઠીક છે. પછી મૂલદર શોધવા માટે આપણે શું કરીએ? વ્યાજ પ્લસમાં મૂલદર શોધીએ. ઠીક છે, તો વ્યાજ મૂલદર મળી જશે આપણે. તો આપણી મૂલદર હતી 5500, એમાં આપણે 700 સરવાળો કર્યો તો આપણે 5700 આપણો શું મળ્યો? ટોટલ મળી ગયો. એના પછી કિસ્ટન્સ શું છે? 6 છે. એક ચોરસની પરિમિતિ આપણી છે, આપી છે આપણે 20 20 સેન્ટીમીટર બરાબર. આ ચોરસ છે તેની પરિમિતિ આપી છે 20 સેન્ટીમીટર. તો આપણે પહેલાં એનો ક્ષેત્રફળ શોધવાનો છે બરાબર. તો પહેલાં તો આપણે એક બાજુની લંબાઈ શોધવી પડશે. તો એક લંબાઈ તો આપણને ખબર છે, એની પરિમિતિ કેટલી થાય? 4L થાય. 4L થાય એના બરાબર 20 આપ્યા છે, તો L બરાબર કેટલા આવી જશે? 5 આવી જશે, 5 સેન્ટીમીટર આવી જશે. તો આ 5 થઈ ગયું બરાબર, આ 5 થઈ ગયો. હવે આનું શું શોધી દઈશું આપણે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? L સ્ક્વેર. તો L સ્ક્વેર એટલે 5નો વર્ગ. તો 5નો વર્ગ કેટલો થાય? 25. તો આ આપણો 25 સેન્ટીમીટર સ્ક્વેર શું આવી ગયો? આપણો ક્ષેત્રફળ આવી ગયો. ચલો એના પછી આપણને શું આપ્યું છે કે 3 મીટર અને 3 બાય 5 મીટરની દિવાલ પર 2 બાય 1નો દરવાજો એટલે 92 છે બરાબર. જો દિવાલ પર પેન્ટિંગ કરવાની કિંમત 100 દીઠે હોય તો પછી દિવાલની પેન્ટિંગનો ખર્ચ કેટલો બરાબર? તો આપણને શું આપ્યું છે કે એક આ દિવાલ છે, દિવાલ પર એક 92 છે બરાબર. હવે આ આપણે આમાં પેન્ટિંગ કરવાની છે, આ છે ને આપણે આમાં પેન્ટિંગ કરવાની છે, 92ને નથી કરવાનું. તો આપણે શું કરવું પડશે? પહેલાં આખું દિવાલ છે એનું ક્ષેત્રફળ શોધશું, 92નું ક્ષેત્રફળ, આ ગેટ દરવાજાનું ક્ષેત્રફળ શોધીને પછી આ દિવાલના ક્ષેત્રફળથી આનો આ જે ગેટ છે બરાબર એને ક્ષેત્રફળને બાદબાકી કરી દઈશું એટલે અલગ કરી દઈશું. તો આપણે જે ભાગને કલર કરવાનો છે એ ભાગનું ક્ષેત્રફળ મળી જશે બરાબર, મળી જશે. પછી એને આપણે કિંમત શોધી દઈશું. તો જુઓ, 100% દિવાલનું ક્ષેત્રફળ L ગુણ્યા B એટલે 3 × 5, તો કેટલું આવી ગયું? 15 આવી ગયું બરાબર. એ રીતે દરવાજાનું ક્ષેત્રફળ શોધવા જઈએ તો આપણે કેટલું આવ્યું? 2 આવ્યું. હવે 15 દિવાલનું છે, 2 દરવાજાનું, બંનેને માઇનસ કરીશું તો 13 ભાગે આપણે શું કરવાનું છે? 13 મીટરે આપણે કલર કામ કરાવવાનું છે બરાબર. તો હવે 1 મીટર પર 100 રૂપિયા છે બરાબર. તો 13 મીટર પર કેટલા થઈ ગયા? 1300 રૂપિયા. તો બધાને આ સવાલ સારો હતો, બધાને ગમ્યો હશે બરાબર, બધાને સમજ પડી હશે. ચલો એના પછી આપણે 7મું દાખલો ગણીએ. આ તમે ગણ્યું જ નથી, ચલો અત્યારે જ ગણી દઈએ આપણે બરાબર. આમાં શું કરવાનું છે? જો પહેલાં તો છેદ સમાન છે એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો 6 × 4 = 10, તો 10 ભાગમાં 5 બરાબર. તો કેટલા આવી ગયા? 2. બધા ગણી શકશો તમે તો આ તો બરાબર. આમાં શું છે કે આપણે પહેલાં છેદવાળા સેમ સરખા કરવા પડશે. તો અહીં 5ને સરખા કરવા માટે 15 બનાવવા માટે 3 વડે ગુણશું તો 15 થઈ જશે. તો ઉપર આવી જશે 12, 4 × 3 = 12, નીચે આવી ગયા 15 બરાબર, અને આ થઈ ગયા 7 ભાગ્યા 15 બરાબર. હવે 15 એક વખત લખી દેવાના, 15 શું કરવાના? એક વખત લખી દેવાના, 12 − 7 કરવાનો એટલે આવી જશે 5. કેટલા આવી જશે? 5. 5 ભાગ્યા 15 કરશું તો કેટલા આવી જશે? 1.3 બરાબર, એ 1/15 બરાબર. કેટલા આવી જશે? 1/3, 1/3 આનો જવાબ બરાબર. પેન બદલી દો એટલે તમને ખબર પડે બધું. ચલો આ તો ગુણાકાર છે, આ બધાને જાતે આવી જશે. પહેલાં ઉપરનો ગુણો, નીચે નીચેનો ગુણાકાર. તો 3 × 2 = 6 અને 5 × 5 = 25 બધાને આવડશે આ. અને આમાં શું કરશું આપણે? ચલો આ હું કંઈ ગણી દઉં કે આપણે આ પહેલાં ભાગાકાર છે એને શું કરશું? ગુણાકારમાં ફેરવશું તો છેદ અંશમાં છેદવાળો ઉપર જતું રહેશે, ઉપરવાળો નીચે. 5 5 કેન્સલ થઈ ગયા તો 3/2 આનો જવાબ આવશે બરાબર. શેનો? ચોથાનો જવાબ કેટલો આવશે? 3/2. ચલો એના પછી જો સચિન તેંડુલકરે 5 5 વન ડે મેચ રમી છે બરાબર, એના રન આપ્યા છે, તો આપણને એની ઓસત સરેરાશ શોધવાની છે બરાબર. તો સરેરાશ શોધવા માટે બધાનો સરવાળો કરશું. સરવાળો કર્યા પછી 5ને ભાગ દઈશું તો આપણો સરવાળો આવી જશે 83.8 બરાબર. 83.8 આપણો જવાબ આવી જશે સરેરાશ. આ બધાને આવડશે બરાબર. એના પછી મધ્યસ્થ શોધવાનું છે. જો મધ્યસ્થ શોધતા પહેલાં બધાને એના ક્રમમાં ગોઠવવું જરૂરી છે. તો આપણે પહેલાં બધાને શું કર્યો? ક્રમમાં ગોઠવી દીધો. 12 15 25 33 36 42 અને 50 બરાબર. હવે આ કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7. તો આ વિષમ સંખ્યાઓ છે. તો વિષમ સંખ્યા માટે જે મધ્યસ્થ શોધવાનું ફોર્મ્યુલા હોય એ n+1/2
टू थी जाए बराबर। तो आ एन प्लस वन एट्ले एन के अँ सात है तो सात प्लस वन मु पद मुनु अवलोकन तो सात प्लस वन आठ थी गया आठ भाग्या बे थी गया चौथु तो चौथु अवलोकन तो आप आम चौथु अवलोकन जानू तो कितलू आयो तैंतीस तो तैंतीस आप शूँ थी गया जवाब मध्यस्थ आप कितलू थी गया तैंतीस बराबर। एना पछी बहुलक शोधवानो छे तो बहुलक तो एकदम एकदम सरल है जो वधु वार आए ये आप शूँ थी जाए बहुलक तो आम चौदह जुओ एक बार आयो बे बार आयो तीन वार आयो अने बीजा बधा अंकों तो एक ज बार आए आंकड़ाओ बराबर। तो अँ चौदह शूँ थे वारंवार पुनरावर्तन थाय बहुलक शूँ है चौदह है। चलो एना पछी आपणे शू एक्स की किंमत फाइंड करवानी छे बराबर। तो आपणे खबर छे कि भयणी कोणनुं माप आ कोणनुं माप छे ना ए अंतर्मुख कोणना सरवाळा जेटलू होय छे ए अंतर्मुख कोण कया थया एक्स अने नेव बराबर। तो आ 130 बराबर आ एक्स प्लस नेव थई गया। हवे जुओ एक्स की किंमत शोधतुं तो आपणे केटला आवी जशे 40 तो आपणे आ कोणनुं माप केटलू थई जशे 40 बराबर। अरे आ एक्सनो केटलो थई जशे 40 ओके। एना पछी सरवाळो गणीए आपणे तो एक्स बर एक्स अने वाई शोधवाना छे बराबर। आ अने आ वेल्यू शोधवानी छे आपणे तो अत्यारे जे आपणो फॉर्म्युलो जोयो ए प्रमाणे भयकोण बराबर अंतर्मुख कोण सरवाळो बराबर सरवाळो। तो हवे अहीं एक्स एटले आ कोण बराबर बराबरमां 70 अने 80 बराबर। तो आपणे एक्स बराबर 150 आवी गयो। हवे कोण ए बी सी बराबर ए बी सी बराबर केटलू थाय 180 त्रिकोणना ताणीने खूणानो माप केटलू थई जाय 180 बधाने खबर छे ने 180 थाय तो बराबर। तो एमां आपणे ए अने बी जो आने आपणे ए धारी लईए आने आपणे बी धारी लईए अने आने आपणे सी धारी लईए सी एटले वाई तो बराबर। तो आमां आपणे 70 मूक्या 80 मूक्या अने प्लस वाई मूक्यो आ वाई कोण छे बराबर वाई छे तो 180 अने आ 70 80 150 થયા તો આ માઇનસ કરશું તો વાય બરાબર આવી જાય આપણા 30 કેટલા આવી ગયા આપણા વાય બરાબર 30 બરાબર। એના પછી આપણે આ શોધવાનું છે તો આપણને ખબર છે 180 માઇનસ 30 કરશું તો કેટલા આવી જશે 150 બરાબર 150 શું આવી જશે આપણો એનો જવાબ। ચલો એના પછી આ બે બહુપદ આપ્યા છે એમનો સરવાળો કરવાનો છે બરાબર। તો બે એક બહુપદ શું છે તો એક્સની ઘાત 3 પ્લસ 5 એક્સ છે અને આને બધે સરવાળો ચલો સરવાળા સ્વરૂપે લખી દીધા બધાને। હવે એક્સની 3 ઘાતને એક્સની 3 ઘાત વડે જ સરવાળો કર્યો તો આ માઇનસમાં છે આ પ્લસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે। આ બીજો શું છે કે વાય એક્સ સ્ક્વેરવાળો છે આ એક્સ સ્ક્વેરવાળો છે તો આ 11 એક્સ થઈ જશે અને આ 3 એક્સ તો એકલો છે અને આ અક્ષરપત્ર પણ એકલો છે તો આપણો જવાબ આ આવી જશે બરાબર। એના પછીનો દાખલો છે એમાં આપણે બાદબાકી કરવાની છે તો બાદબાકી કરવા લખી દીધા બંનેને બાદબાકી સ્વરૂપે। હવે આ માઇનસ છે એને ખુલ્લું અંદર જવા દઈશું કોષ્ટકની અંદર બરાબર તે બધા ચિહ્નોને ફેરવી દેશે પ્લસવાળા માઇનસ માઇનસવાળા પ્લસ થઈ જશે તો આ માઇનસ હતું તો આ પ્લસ થયો આ પ્લસ થયો બરાબર। એમાં અહીં 3 ઘાતવાળા છે તો આ 3 ઘાતવાળું માઇનસમાં છે તો બંને ઉડી જશે બરાબર સરખા છે એટલે। હવે આ વાય સ્ક્વેરવાળું છે તો એ એક્સ સ્ક્વેરવાળા થશે અહીં પણ એક્સ સ્ક્વેરવાળા છે તો આમાં બંને પ્લસમાં એક માઇનસમાં છે અને બીજો પ્લસમાં છે બરાબર। તો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યા માઇનસ પાંચમાં માઇનસ છે એટલે માઇનસ બરાબર। તો આ રીતે આપણો આખો જવાબ આવી ગયો। જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરો અને બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો કેમ કે તમને બધા પેપર અહીં મળી જવાના છે બરાબર એટલે તમને તરત જ મળી જાય નોટિફિકેશન આવતા જ હું નાખું ત્યારે જ તો તમે બધા વહેલા લખી શકશો બીજા ખોટા સોલ્યુશનમાં ગયા કરતા ઓકે થેન્ક યુ જય હિન્દ બધાના દિવસો